नंबर पे बहुपति बहुपति એટલે કે જેમાં એક કરતા વધારે પદ હોય એને બહુપદી કહેવાય। હવે પદ કોને કહેવાય? તો પદ બનાવવા માટે બે કિંમતોનો ઉપયોગ થાય, એક અચળ કિંમત અને બીજી ચલ કિંમત। એમાં જે અચળ પદ જે છે, અચળ પદની કિંમત 1, 2, 3, 4 अथवा तेरे संकेत में ए बी सी वाले दर्शावी छे, ये अचल पद हो, इन्हें ए बी सी वाले दर्शावा। चल पद छे, चल कि जेनी कीमत सबे बदली सकी अनुकूलता प्रमाण, ए संकेत में एक्स वाई जेड डब्ल्यू वाले दर्शावा। ले अचल पद ने चल पद बने ना साथे गुणाकार में मुकिए तो एक पद बने। अच्छा गुणे चल तो एक पद बने। दूसरा तरीके 1 × x बराबर x, 2x, 3x, 1/2x आ पद कहवाय। આ બધા પદોને એક પદ કહેવાય, એક પદ। હવે આવા એક પદો વચ્ચે સરવાળો કે બાદબાકી મૂકવામાં આવે તો પદોની સંખ્યામાં વધારો થાય, બહુ બધી મળે। દાખલા તરીકે x = 2x છે। હવે આ પદોની અંદર અચળ અને ચલનો ગુણાકાર એવું નથી, ચલ ગુણ્યા ચલ પણ લખી શકીએ। દાખલા તરીકે x² પણ હોય, x³ પણ હોય, fx² પણ હોય, એની સાથે 1 અચળ ગુણાકાર તો છે જ। x + 2x² તો એક પદ અને બે પદ નો સરવાળો કરીએ તો આ બધી દ્વિપદી x² - x દ્વિપદી। ત્રણ પદો હોય તો ત્રિપદી મળે, +1 ત્રિપદી x³ - 2x² આમાં પદ નહીં દેખાય છે તો અમે -3 ત્રિપદી। ચાર પદ મૂકીએ तो चार पद वाली बहुपदी पड़े, एक पद, द्विपदी, त्रिपदी, आने कहवा बहुपदी। बहुपदी माटे संकेत एक्स की बहुपदी हो, जब एक्स हो तो एक्स की बहुपदी कहवाय, चल वाई हो तो वाई की बहुपदी कहवाय, चल जेड हो तो जेड की बहुपदी कहवाय। तो एक्स की बहुपदी ने पी एक्स वे तरफ चल एक्स है तो पी एक्स, क्यू एक्स, आर एक्स, ને px qx rx વડે સંકેતમાં દર્શાવાય। y ની બહુપદી હોય તો py qy ry, z ની હોય તો એ તેમ ચલ છે જ હોય, આ રીતે સંકેતમાં દર્શાવી શકાય। હવે દાખલા તરીકે કોઈ બહુપદી એવી છે કે જેમાં એકલું અચળ પદ છે, એકલું અચળ પદ જ છે, દાખલા તરીકે 1 तो अपने बहुपदी छे जेने अचल बहुपदी कहेवाय। टू थ्री फोर एक अचल पद छे जेने अचल बहुपदी कहेवाय। हवे जो अचल तरीके 0 होय तेने शून्य बहुपदी कहेवाय। दाखला तरीके px = 0 તો આ બહુપદીને શૂન્ય બહુપદી કહેવાય, અને px = 1 તો આને અચળ બહુપદી કહેવાય। હવે આપણે એવા પ્રશ્ન
प्रश्न एवो थाय के आमां एक्स तो के छे ने तो आपे एक्स केम लख्या तो आपणे एवुं समजीए छीए स्वीकार लईए छीए के आमां चल तरीके एक्स छे। હવે x કે દેખાતો નથી તો x નો ઘાતાંક 0 હશે આપણે કહો છે કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 થાય તો એ ચલ પર નથી તો એનો ઘાતાંક 0 છે તો અહીંયા કે 0 px = 0 એનો અર્થ એવો થાય કે 0 x = 0 છે px = 1 છે તો 1 x = 0 છે અને py = 3 મૂકીએ છીએ તો એનો અર્થ એવો થયો કે ચલ પદનો ઘાતાંક 0 છે। હવે અચળ બહુપદી શૂન્ય બહુપદી છે હવે તમને કોઈ પણ બહુપદી આપેલી હોય ધારો કે બહુપદી છે તમારી પાસે px = 3x² - x તો આમાં ચલ પદની સાથે ચલ પદ વાળું જે પદ છે x² હોય x હોય x³ હોય એની સાથે જે ગુણાયેલો અચળ પદ જે છે એને એનો સહગુણક કહેવાય દાખલા તરીકે 3x² છે તેમાં સહગુણક 3 આમાં આજે બીજું પદ જે છે માઇનસ એક્સ એમાં સહગુણક લેવા જઈએ તો માઇનસ 1 મળે સહગુણક તરીકે કોઈ પણ વાસ્તવિક સંખ્યા મળી શકે 1 2 3 4 1 2 3 5 2 3 4 તરીકે 5 2 3 એક છે તો સહગુણક તરીકે પણ દ્વિતીયાંશ લઈએ તો સહગુણક એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે જે ચલ પદ સાથે ગુણકમાં છે કઈ નથી દાખલા તરીકે એકલો x છે તો એની સાથે ગુણકમાં 1 છે તો એનો સહગુણક 1 કહેવાય। હવે તમને જે બહુપદી આપેલી છે દાખલા તરીકે બહુપદી 3x² - x છે તેમાં ચલ પદની મહત્તમ ઘાતાંક ને બહુપદીની ઘાત કહેવાય। તમને બહુપદીનો ઘાત ઓળખવામાં આવે બહુપદીની ઘાત x ની બહુપદી હોય એમાં x નો જે મહત્તમ ઘાતાંક હોય એને એ બહુપદીની ઘાત કહેવાય દાખલા તરીકે 3x² - x છે તો ચલ x છે પહેલા પદમાં x નો ઘાતાંક 2 છે બીજા પદમાં x નો ઘાતાંક 1 છે તો આ બહુપદીની ઘાતાંક 2 થઈ px = y³ - 1 તમાં y નો વર્ગ y ની એક ઘાત વાળા પદો નથી તો આની ઘાતાંક 3 છે px = x તો આનો ઘાતાંક 1 છે તો ચલ પદનો મહત્તમ ઘાતાંક એને બહુપદી કહેવાય અને બહુપદીમાં મહત્તમ ઘાતાંક વાળા મહત્તમ ઘાતાંક વાળા પદના સહગુણકને અંતર સહગુણક કહેવાય દાખલા તરીકે આમાં મહત્તમ ઘાતાંક વાળું પદ 3 છે આ y નું ઘન છે તેને જે સહગુણક જે છે એને અંતર સહગુણક કહેવાય। હવે તમારે બહુપદીનું વ્યાપક સ્વરૂપ લખવું છે બહુપદીનું વ્યાપક સ્વરૂપ તો px = anx = n x ના ઉતરતા ઘાતમાં અથવા તો ચલ પદના ચડતા ક્રમમાં તમે ગોઠવી શકો પદોને n into x raise to n x raise to n minus 1 a 0 જ્યાં belongs to r બહુપદીનું આ મળશે આપણે વ્યાપક સ્વરૂપ an x raise to n આમાં સહગુણક an બહુપદીની ઘાત n x ની મહત્તમ ઘાતાંક n છે x ના ઉતરતા ઘાતાંકમાં ગોઠવીએ તો બીજું પદ આવશે x ની n - 1 ઘાત વાળું તેનો સહગુણક થશે an - 1
પછી x રેસ ટુ n માઈનસ 2 એનો સહગુણક an માઈનસ 2 ડેશ ડેશ છેલ્લે આવશે x થી 0 ઘાતળ ઉપર એનો સહગુણક થશે a 0 x થી n ઘાતળ ઉપર તો સહગુણક an x રેસ ટુ n માઈનસ 1 વાળો ઘાત તો સહગુણક an માઈનસ 1 n માઈનસ 2 વાળો ઉપર x નો ઘાતાંક n માઈનસ 2 તો સહગુણક થશે an માઈનસ 2 અને x નો ઘાતાંક 0 છે તો સહગુણક મળશે આપણને a 0 હવે આ જે બહુપદીનું વ્યાપક સ્વરૂપ જે છે એમાં એ જે છે એને અગ્રસહગુણક ગુણ કહેવાય અગ્રસહગુણક અને આ બહુપદીની ઘાત જે છે એ ઘાત એમ કહેવાય તો આપણે હવે એવું કહેવામાં આવે કે આ બહુપદીને વ્યાપક સ્વરૂપમાં ફેરવો અથવા પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ કોઈ પણ બહુપદીને લખી હોય તો એમાં જે ઘાતવાળા પદો નથી એ ઘાતવાળા પદોનો સહગુણક 0 લખી અને બહુપદીને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખી શકીએ આ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે એમાં દાખલા તરીકે બહુપદી આ રીતે છે py = y³ - 2y હવે આ બહુપદીમાં એ પ્રમાણિત સ્વરૂપમાં તમારે ફેરવવી છે તેમાં y ની 3 ઘાતળ પદ છે y ની 2 ઘાતળ પદ નથી y ની 0 ઘાત વાળો પદ પણ નથી અને પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે લખીશું તેને પ્રમાણિત સ્વરૂપ આ રીતે મળશે આપણને y ની 3 ઘાત વત્તા 0y નો વર્ગ માઇનસ 2y વત્તા 0 પછી 3 ઘાત વાળો પદ 2 ઘાત વાળો પદ 1 ઘાત વાળો પદ અને અચળ પદ અચળ પદ નથી તો એને શૂન્ય ગણીશું જે ઘાતાંક પદ નથી તેનો સહગુણક 0 લઈશું દાખલા તરીકે pz બરાબર z² - 1 તો આને તમારે પ્રમાણિત સ્વરૂપમાં લખવું છે તો z² z ની એક ઘાતાંક પદ નથી તો પ્લસ 0 છે - 1 આ થશે એનું પ્રમાણિત સ્વરૂપ કોઈ પણ બહુપદીનું નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એક ચલ વાળી છે અને કઈ બહુપદી એક ચલ વાળી નથી તમારા જવાબ માટે કારણ આપો એમાં પહેલો પ્રશ્ન જો 4x² - 3x - 7 એમાં એક જ ચલ છે તે એક ચલની બહુપદી બીજામાં y² - વર્ગમૂળમાં 2 એક ચલ બહુપદી ત્રીજી પણ એક ચલ ચોથી પણ એક ચલ પાંચમું ઉદાહરણ જુઓ પાંચમો પ્રશ્ન જો પાંચમી જે રકમ જે છે x ની 10 ઘાત y ની 3 ઘાત t ની 50 ઘાત તમાં ત્રણ ચલ છે એક ચલ x y અને t તો આ જે બહુપદી જે છે એ એક ચલ નથી આ બહુ બધી એક ચલ નથી એક્ઝામ્પલ નંબર 2 x² નો સહગુણક લખો જે બહુ બધી આપેલી છે એમાં તમારે x² નો સહગુણક લખવો છે તો તમારી રીતે છે 2 વત્તા x² વત્તા x તો આમાં x² વાળો પદ જે છે એનો સહગુણક 1 તો આમાં x² નો સહગુણક 1 થશે બીજામાં x² નો સહગુણક -1 -1 પદ હોય તો સહગુણક -1
तो माइनस त्रण त्रण एक्स वर्ग है तो संबंध माइनस त्रण कहवाय, माइनस पांच एक्स वर्ग है तो माइनस पांच कहवाय। એટલે આગળની દિશામાં જે માઈનસ હોય તે સહગુણક આપણે માઈનસ લઈ લેવું છે। ત્રીજું છે પાઈ બાય 2x સ્ક્વેર x, આમાં x નો સહગુણક પાઈ બાય 2। ચોથામાં રૂટ 2x માઈનસ 1, x વાળો પદ નથી તો x નો સહગુણક 0। एक्साम्पल नंबर 3, 35 घात वाली द्विपदी नु कोई पण एक उदाहरण अने 100 घात वाली बहुपदी नु कोई पण एक उदाहरण लखो। 35 घात वाली बहुपदी लखी होय तो px बराबर x की 35 घात, तमने जे अनुभव लखी सको 35 घात वाली बहुपदी छे 34 घात अने પછી 34 घात 33 घात 35 घात छे के x की 0 घात वाला સુધીના પદો તમે એડ કરી શકો। દેખા તરીકે x की 35 घात વત્તા 1 તો પણ x 35 घात वाली बहुपदी કહેવાય। कोई पण चल ની અંદર x 35 કરતાં વધુ ઘાત ન હોય એવી બહુપદી લખી દો તો 35 કરતાં એ બહુપદી મળી જાય તમને। આપણે દ્વિપદી નું ઉદાહરણ લખવું છે, 35 ઘાત વાળી દ્વિપદી, તો 35 ઘાત વાળી દ્વિપદી કહેવાય, આ 35 ઘાત વાળી એક પદી કહેવાય, અને 100 ઘાતાંક વાળી એક પદી, તો 100 ઘાતાંક વાળી એક પદી એટલે py બરાબર y ની 100 ઘાત, 100 ઘાતાંક વાળી એક પદી થઈ ગઈ। આ 35 ઘાતાંક વાળી બહુપદી દ્વિપદી આ એક પદી। क्वेश्चन नंबर 4, नीचे આપેલી બહુપદીઓના ઘાત જણાવો। આપેલી બહુપદીના ઘાત જણાવો, તો પહેલી છે 5x નો ઘન 4x સ્ક્વેર 7x। બહુપદીની ઘાત લખવાની છે, મહત્તમ ઘાતાંક 3 ચલ પદ એ છે, મહત્તમ ઘાતાંક 3 છે તો બહુપદીની ઘાત થશે 3। 4 - 5 સ્ક્વેર ઘાત 2, 5 - √7 ઘાત 1, 3 અચળ બહુપદી ચલ પદ નથી તેનો અર્થ એવો થાય કે ચલ પદ નો ઘાતાંક 0 છે, x લો y લો z લો, ચલ પદ ની ઘાતાંક 0 છે તો આમાં થશે ઘાત 0।